વિઘ્નેશભાઈ આપે જે નેરગામમાં મુદ્દો બનેલો હતો એ બાબતે મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યો કે આપે વેણુ ગામે દર્શન કરવા જવાના છો બાબતે આજે આપે દર્શન કર્યા છે બાબતે શું કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે મંદિર પ્રવેશ જેવી સાવ નજીબી બાબતે અસ્પૃશ્યતા દાખવી બહેનો સહિત દલિત સમાજના સાવ ગરીબ નિર્દોષ માણસોને જે રીતે મારવામાં આવ્યા જે રીતે એમની પર જીવલેણ હુમલો કર્યો એના દ્રશ્યો સમગ્ર ગુજરાત અને દેશના લોકોએ જોયા છે. આ દરમિયાન મને માહિતી મળી કે બાજુના રાપર તાલુકાના વરણુ ગામે પણ મંદિરના ગર્ભગૃહમાં દલિત સમાજના ભાઈ બહેનોને પ્રવેશ કરવામાં આવતો નથી. બીજી તરફ સ્થાનિક એક બે માણસે વિડીયો બનાવીને એવું ડિક્લેર કર્યું કે ના આવી કોઈ પરિસ્થિતિ નથી. એટલે સાચું શું છે એ જાણવા માટે આજે હું રૂબરૂ પોતે ઉપસ્થિત રહ્યો હતો એવા પૂર્વગ્રહ વગર કે પ્રવેશ નહીં જ હોય શું છે પરિસ્થિતિ હું રૂબરૂ આવીને જોવા માંગતો હતો અને જેમાં દલિત સમાજના ગામના લોકો ગામના સરપંચ મહંત પૂજારી બધા જ લોકો પોલીસ કર્મીઓ મીડિયાના મિત્રો સૌ ઉપસ્થિત રહ્યા અને દલિત સમાજના કેટલાક ભાઈઓની ઊંડે ઊંડે દબાયેલી લાગણી એવી હતી કે મંદિરના ગેટ સુધી અમને કદાચ જવા મળશે ગર્ભગૃહ સુધી પ્રવેશ મળશે નહીં. તો આજે ગર્ભગૃહમાં બધા બેઠા પ્રવેશ કર્યો અને 1927-28માં પાણીના મુદ્દે જે અસ્પૃશ્યતા નાબૂદીનું મિશન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મહાડના ઐતિહાસિક સત્યાગ્રહથી ઉપાડ્યું એ જ દિશામાં સામાજિક ન્યાય અને સમાનતાને સ્થાપિત કરવાની લડતની દિશામાં આજે અમે પણ એક ડગલું ભર્યું. ગુજરાત અને દેશના દલિત સમાજનો એક બહુ જ મોટો વર્ગ આજે રવિદાસ કબીર અને બુદ્ધમાં માને છે. ઘણા બધા લોકો તો મંદિરમાં પોતાની આસ્થા જુદી હોવાના કારણે જતા પણ નથી, પણ મંદિર એક જાહેર સ્થળ હોય ત્યાં અન્ય સમાજના લોકોને જવાની ગર્ભગૃહ સુધી જવાની છૂટ મળે અને તમે ફક્ત દલિત કે આદિવાસી છો એ કારણે ન મળે એ કોઈ સંજોગોમાં ચાલે નહીં. એટલે આજે બધાએ મંદિર પ્રવેશ કર્યો છે, ગર્ભગૃહ સુધી ગયા અને સાથોસાથ આ વરણુ ગામમાં 88 એકર દલિત સમાજની જમીન જે અન્ય લોકોના કબજામાં છે, જે તે વખતે કેટલાક લોકોએ DILRના અધિકારીઓની માપણી નહોતી કરવા દીધી એ જમીનોનો કબજો મેળવવાનો પણ સંકલ્પ કર્યો છે. અને આ લડાઈ આ મિશન આ આંદોલન હવે ફક્ત રાપર અને ભચાઉ પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ગુજરાતમાં ફેલાશે. અને આજે ટ્વીટ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં રિક્વેસ્ટ કરી છે કે તમે ગુજરાતની જનતાને કહો કે મન ખોલો, મંદિર ખોલો અને કૂવા ખોલો. જોવાનું રહે છે કે સૌનો સાથ અને સૌનો વિકાસનો દાવો કરનારી આ સરકાર એ એના પોતાના હૃદયના દરવાજા ગુજરાત અને દેશના દલિતો માટે ખોલે છે કે કેમ.